નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. સાવલી નગરમાં મળેલી વડોદરા જિલ્લા મહિલા મોરચાની બેઠકમાં માજી સાંસદ જયાબેન ઠક્કરની આગેવાનીમાં કોંગી ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પ્રદર્શન. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે રહેતી સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર. દંતેશ્વર તળાવ ખાતે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર, નિષ્ઠુર માતા પર ફિટકાર. ભગવાન શ્રીરામના પરમ ભક્ત મહાબલી હનુમાન દાદાની જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને રામધૂનની સુરાવલી વચ્ચે શહેરના હનુમાન મંદિરોમાં ભક્તોના ગોળાપૂર ઉમટ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજરોજ સાવલી ખાતે યોજાયેલ મહિલા મોરચાની એક મીટિંગમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની આગેવાનીમાં મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મધુસૂદન મિસ્ત્રીના આ વિવાદાસ્પદ નિવેદનને કોઈ પણ સંજોગોમાં શાંકી લેવામાં નહીં આવે. મહિલાઓની સશક્તિકરણની વાતો કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આવા પ્રકારનું નિવેદન આપવામાં આવે તે ઘણી શરમજનક ઘટના છે. સાવલીના વોર્ડ નંબર 4માં ભાજપા દ્વારા પ્રચાર અર્થે વડોદરા જિલ્લા ભાજપા મહિલા મોરચાની બેઠક મળી હતી, જેમાં સાંસદ જયાબેન ઠક્કર, ભાજપા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ લતાબેન સહિતના મહિલા અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભાજપા મહિલા કાર્યકરો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી દ્વારા સુષ્મા સ્વરાજ પર અચ્છે દિન આને વાલે હૈના સ્લોગન વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ભાજપાની મહિલા કાર્યકરો દ્વારા મધુસૂદન મિસ્ત્રી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, તારીખ 8/4/2014ના ડીએનટીવી સાથેના ઇન્ટરવ્યુમાં કોંગી ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અબ અચ્છે દિન આને વાલે હૈ, તેના વિશે તમે શું કહેશો, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે મેડિકલ પરીક્ષણ કરાવવું જોઈએ કે અચ્છે દિન આને વાલે હૈ કે નહીં. ચિંતા મત કરો, ઘબરાઓ મત, અચ્છે દિન આને વાલે હૈ. એમને કે પહેલા મેડિકલ પરીક્ષણ કરાવી લે, મેડિકલ પરીક્ષણ કરાવી લે, મેડિકલ પરીક્ષણ કરાવી લે, પછી કન્ફર્મ કરે કે ખરેખર સારા દિવસો છે કે કેમ. ત્યારે આજરોજ સાવલી ખાતે યોજાયેલ મહિલા મોરચાની એક મીટિંગમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની આગેવાનીમાં મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મધુસૂદન મિસ્ત્રીના આ વિવાદાસ્પદ નિવેદનને કોઈ પણ સંજોગોમાં શાંકી લેવામાં નહીં આવે. મહિલાઓની સશક્તિકરણની વાતો કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આવા પ્રકારનું નિવેદન આપવામાં આવે તે ઘણી શરમજનક ઘટના છે. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે રહેતી સગીરા પર અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારતા સનસનાટી મચી જવા પામી છે. બનાવની વિગતો અનુસાર વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ખાતે રહેતી 16 વર્ષીય સગીરા દૂધ લેવા નીકળી હતી, ત્યારે જરોદ ગામે રહેતો પ્રવીણભાઈ ભાલિયાએ તેને પટાવી ફોસલાવીને છકડામાં બેસાડી દીધી હતી, જ્યાં પ્રવીણનો મિત્ર ઇન્દ્રવદન વસાવાએ તેને બૂમાબૂમ નહીં કરવા ચીમકી આપી હતી. દરરોજ મેં દૂધ લેવા જતી હતી તો એ લોકો મજૂર લેવા આવતા હતા અહીંયા આગળ, તો દરરોજ મને ધમકી આપતા હતા 10 દિવસથી કે તારા પપ્પાને માર નાખું, તારા મામાને માર નાખું, એવું કહેતા હતા. એટલે કહેતા હતા તમે? હા. પછી
તો એ લોકો દરરોજ ધમકી આપ્યા કરતા હતા 10 થી 10 થી, કે મેં તો પપ્પાને માર નાખીશ, તા મામાને હોય બે ખુશ મેં માર નાખીશ એવું કહેતા હતા. હાલુલ કઈ રહ્યા હતા હોટલમાં કે ઘેર? એમ એમની બહેનનું ઘર છે ત્યાં. પછી તો એ લોકોએ જબરજસ્તી કરી હતી. હા છે. કેટલા જણ? એક જ જણે. કોને? પ્રવીણે. આ બંને ઈસમોએ સગીરાને હાલોલ ખાતે રહેતી જયાબેન રાજુભાઈના ઘરમાં પૂરીને તેના પર પ્રવીણ ભાલિયાએ બળાત્કાર ગુજાર્યો હતો. 10 દિવસથી એના ધમકી આપતા હતા કે તું આવું કરીશ, તું એમ કરીશ, તો તું નહીં આવે તો તારા પપ્પાને મારી નાખશું એવું. પછી મારા ઘરવાળા તો જયા હતા મજૂરી, પછી મારા આ લોકો છગડા બેહીને એને લઈ જાય. સગીરા જ્યારે બીજા દિવસે સવારે અપહરણકર્તાના સકંજામાંથી છૂટ્યા બાદ તેના ઘરે પરત ફર્યા બાદ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 11/4/2014 રોજ આશરે 8-1 વાગ્યાના સુમારે પ્રવીણભાઈ તથા ઇન્દ્રવદન પોતાનો છકડો લઈ આ ફરિયાદી છોકરીની પાસે જઈ તેનું મોઢું દબાવી પોતાના છકડામાં બેસાડી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ છે એની બેનના ઘરે હાલોલ લઈ ગયા હતા અને છોકરીને પૂરી રાત પોતાની સાથે રાખી એની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઉંમર કેટલી? છોકરીની ઉંમર 16 વર્ષની છે. મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું? મેડિકલ રિપોર્ટની અંદર હજુ તપાસ ચાલુ છે, રિપોર્ટને એવું બધું આવ્યું નથી અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ. કેટલા આરોપીઓમાં પકડાયા? એમાં 3-3 આરોપી પકડાઈ ગયા છે. પ્રવીણભાઈ, ઇન્દ્રવદનભાઈ અને પ્રવીણભાઈની બેન જયાબેન રાજુભાઈ જે હાલોલ રહે છે એને પણ આપણે અટક કરી લીધી છે. દંતેશ્વર તળાવમાંથી આજે સવારે નવજાત શિશુ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. માં તે માં બીજા વગડાના વા આ કહેવતને વગોવનાર કેટલી નિષ્ઠુર જનેતા પોતાના નવજાત શિશુને તરછોડી દેવાના કિસ્સા વારંવાર સપાટી પર આવતા હોય છે. આજે સવારે દંતેશ્વરના તળાવના કિનારે પડેલા નવજાત શિશુની મૃત હાલત જોઈને આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાત્કાલિક અહીંયા જોયું પણ અહીંયા સ્થાનિક એટલે મિસ્કે કોઈ ફોન કરીને પોલીસે બી બોલાવી લીધેલી અને પોલીસ બી આવી ગયેલી. પછી મેં આવ્યા પછી અમે લોકો સ્વીપરને બોલાવ્યો, સ્વીપરે તળાવમાં ઉતરીને નાના બાળકને કાઢ્યો. બાળક બહાર કાઢ્યો એટલે પોલીસ વાળા કેવું હતો, બાબો છે કે બેબી એટલે આપણને ખબર પડે. તો બહાર આવીને જોયું તો બેબી ફોન હતી અને પછી પોલીસ વાળાએ કીધું કે એકને બોલે એટલે કે ફાયર બ્રિગેડ વાળાને બોલાવવા પડશે. ફાયર બ્રિગેડ વાળા બી આવ્યા પણ પોલીસ વાળા કે અમે આ બાળકીને અમે થઈ જઈએ છીએ. પછી પોલીસ વાળાએ બાળકીને લઈ ગયા. ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિત્તે શહેરના હનુમાન મંદિરોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામના પરમ ભક્ત માતા અંજના તેમજ કપિરાજ કેસરીના પુત્ર મહાબલી હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિત્તે શહેરના હનુમાન મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યંત બુદ્ધિશાળી મહાબલી બેશુદ્ધ લક્ષ્મણ માટે સંજીવની બુટ્ટી લાવનાર અને રાવણની લંકામાં જઈને માતા સીતાને ભગવાન રામનો સંદેશો પહોંચાડનાર રામના પરમ ભક્ત હનુમાન દાદાની જન્મજયંતિ નિમિત્તે હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજે વહેલી સવારે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભાવિક ભક્તો ભારે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા.
હરણી વિસ્તારના પ્રખ્યાત ભીડભંજન હનુમાન મંદિર સુકા મેવામાંથી હનુમાન દાદાની પ્રતિમા બનાવવામાં આવી હતી. હનુમાન ભક્તોએ આ પ્રતિમાના દર્શનનો લહાવો લીધો હતો. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરિસિ અહી દિખાવા વિકટ રૂપ ધરિ લંક જરાવા ભીમ રૂપ ધરિ અસુર સંહારે રામચંદ્ર કે કાજ સંવારે. તો શહેરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરે પણ હનુમાનજી પ્રતિમાને સુંદર સજાવટ કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા રામધૂનની વચ્ચે ભાવિક ભક્તોના હનુમાન મંદિરે વહેલી સવારથી જ ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહીસા. જમ કુબેર દિગપાલ જાતે કવિ કોવિદ કહી સકે છોટાઉદેપુર નજીકથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગરની રેતી ભરેલી બે ટ્રકો ઝડપી પાડતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચી બારોબાર વગે કરવાનો ધીકતો ધંધો ચાલે છે. ત્યારે આજે સવારે ખાણ ખનીજ વિભાગના અધિકારી તથા સ્ટાફે છોટાઉદેપુરથી 8 કિલોમીટર દૂર વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતી રોયલ્ટી પાસ વગરની બે ટ્રકો ઝડપી પાડી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા 56 ટન રેતી અને ટ્રકો મળીને કુલ રૂપિયા 21,50,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમે બે ગાડીઓ GJ21B4833 અને GJ12X1659 બે ગાડીઓ સંયુક્ત રીતે અમે પકડી. સાહેબે મને ફોન કર્યો કે ભાઈ આ તમે તાત્કાલિક આવી જાઓ એટલે હું મારી વ્યવસ્થા કરીને હું ત્યાં સ્થળે પહોંચી ગયો. અહીંયા છોટાઉદેપુર છે આશરે 9-10 કિલોમીટર પર એ ગાડીઓ અમે સીઝ કરેલી પકડી. એશિયન અમેરિકન સ્ટોર ઓનર્સ એસોસિએશન દ્વારા લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે NRIને હાકલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળ ભારત દેશની ઇમેજ ગરીબ અને ભિખારી તરીકેની બની ગઈ છે, જેના પગલે વિદેશમાં વસતા NRI પરિવારોને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. કોંગ્રેસના શાસનકાળમાં અસહ્ય મોંઘવારી અને રૂપિયાનો અવમૂલ્યને પગલે દેશના અર્થતંત્રની હાલત ડામાડોળ બની ગઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષને સત્તા પરથી હટાવવા અને નરેન્દ્ર મોદીના શાસનને સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે એશિયન અમેરિકન સ્ટોર ઓનર્સ એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને શહેરની ખાનગી હોટલ ખાતે સંબોધવામાં આવી હતી, જેમાં લોકશાહીના પર્વ સમી દેશની 16મી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની અમેરિકામાં સ્થાયી ભારતીયને હાકલ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન પદ માટે જે અત્યારે દુનિયાની અંદર સૌથી મોટું, ગૂગલની અંદર પણ કે ઇન્ટરનેટના માધ્યમમાં પણ સૌથી વધારે ચર્ચાતું નામ છે શ્રી નરેન્દ્ર મોદી, એમના વિશે પૂરું જાણો તમે અને પછી વોટ આપો.
પણ પ્રગતિને લઈ જનાર એ વ્યક્તિને એક તક આપો. જેમ કહે છે કે 60 વર્ષ લોકોને તક આપી તો હવે 60 મહિના તક આપે, અને એક તક તો આપી જુઓ, પછી કદાચ તમે કાયમ એમને જ તક આપતા રહેશો એવી અમને પણ ખાતરી છે. અને એ જ કારણથી અમેરિકાથી 700 ભારતીયો કે જેને ભારતના પોતાનું માનેલું છે અને ભારત પોતાના હૃદયમાં ધડકે છે એવા લોકો અહીંયા આગળ ભારત આવ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. હવે લઈશું એક નાનકડો વિરામ. जो बनाए आपका भविष्य और उज्जवल. हम हैं ONGC, A saga of experience and innovation. Narayan Group, a Harish Ambalal Choksi venture, presents Neelkant Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal. Gold, diamond, jadao, vilandi jewelry and silver articles. An experience of 4 decades. Neelkant Varni Jewelers, Krishnalai, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. Utsav kya tyohar, lijjat papad ho har baar. Kurram kurram, kurram karram. Mazedar, lijjatar, saath swad mein lijjat, lijjat papad. Khadi aur Gram Udyog Commission dwara maanye Shri Mahila Grih Udyog Lijjat Papad ka. Lijjat papad. Dosto, aam chunav aa rahe hain. Duniya ka sabse bada loktantra एक बार फिर अपने लिए एक सरकार चुनेगा. हर नागरिक को इसका हिस्सा बनने का मौका मिलेगा. लेकिन हम अक्सर भूल जाते हैं कि इस वोट के अधिकार को हम तक पहुंचाने के लिए हमारे पूर्वजों ने कितनी बड़ी बड़ी कुर्बानियां दी थीं. इसीलिए उनको याद करते हुए, उनकी कुर्बानियों को याद करते हुए, आज मैं आपके सामने एक शपथ लेना चाहूँगा. ये मेरे हाथ में तिरंगे के रंग के 3 धागे हैं. इन्हें मैं अपनी कलाई पर बांधूंगा. ये नाजुक धागे उस मजबूत शपथ का प्रतीक है कि मैं न डर से, न दबाव से, न धर्म जाति के नाम पर, ना पैसों के लिए, न किसी और लालच के लिए, मैं अपना वोट नहीं बेचूंगा. और ये धागे मेरी कलाई से तब तक नहीं उतरेंगे जब तक मैं इन्हीं हाथों से आने वाले चुनाव में वोट न डाल दूं. ये मेरी शपथ है अपने आप को, अपने वतन को. और मेरी चाहत है कि आप भी इस शपथ में मेरा साथ दें. जय हिंद. गुरुकुल विद्यालय शिक्षण सेवा संस्कार अने सुविधानो ज्यां थयो छे संगम एवी गुरुकुल विद्यालय शहरनी हरणी वरसेलिंग रोड परनी शिक्षण जगतमां अग्रेसर शाळा गुरुकुल विद्यालय केजी थी धोरण 12 अंग्रेजी गुजराती माध्यमना कॉमर्स साइंसना बाळकोने मळतुं अनुभवी शिक्षकोना अनुभव द्वारा 12 વિનાનું ભણતર गुरुकुल विद्यालयमां अत्याधुनिक प्रयोगशाला पुस्तकालय कॉम्प्यूटर रूम जेवी शाळानी अनेक सुविधाओ रमता रमता शिक्षण इनडोर अने आउटडोर गेम रमतो साथे शाळा द्वारा दरेक विद्यार्थीनुं व्यक्तिगत ध्यान सीसीटीवी कैमेरा सज्ज शाळा गुरुकुल विद्यालय
શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30-12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહ શિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેર ના પોશ એરિયા માં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટ ના ભાવે ટુપ્લેક્સ, ફિર ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં ઇમિગ્રેશન અને કોચિંગ માં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છે. ડિસ્કોન સર્કલ SG હાઈવે પર, જ્યાં હશે IDP, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેઇન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265-233-6883, 232-40-63. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેર ના પોશ એરિયા માં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટ ના ભાવે ટુપ્લેક્સ, ફિર ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બિન આરોગ્યપ્રદ છૂટક મસાલા ટાળવા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે વસંત મસાલા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અગ્રણી બ્રાન્ડેડ મસાલા કંપની વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ બજારમાં વેચાતા બિન આરોગ્યપ્રદ છૂટક મસાલા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહી છે. આ મલ્ટીમીડિયા અભિયાનનો હેતુ ગ્રાહકોને છૂટક મસાલા ખરીદી કરતા અટકાવવાનો અને તેના બદલે પેકેજ મસાલા ખરીદવા પ્રોત્સાહિત કરવાનો છે. ભારતમાં વસંત મસાલા એકમાત્ર કંપની છે જે રાઇટ માર્ક સિમ્બોલ આપે છે અને ગ્રાહક દ્વારા પરત કરવામાં આવેલી પ્રોડક્ટ વપરાયેલી હોય તો નાણાં પણ પરત કરવાની ખાતરી આપે છે. શુદ્ધતા SC મમતા જેસી કંપનીનું સૂત્ર છે. કંપની એક ખુલ્લા મસાલાથી લોકોને અશુદ્ધ મસાલા મળતા હોવાથી કંપનીનો આશા એવો છે કે પેકડો મસાલા ખરીદે તો ગ્રાહકોને શુદ્ધ મસાલા મળે, હાઇજેનિક મસાલા મળે, હાઇજેનિક પેકના, તો એમને હેલ્થને પણ નુકસાન ન થાય અને સારી ક્વોલિટીના મસાલા કસ્ટમર સુધી પહોંચાડવાનો મુખ્ય ધ્યેય કંપનીનો છે. છૂટક મસાલા વિષય છે એની જાગૃતતા અને લોકોમાં અવેરનેસ આવે એના માટે શું ટીપ્સ આપશો?
છૂટક મસાલાની સામે પેકડો મસાલા ખરીદવા માટે કસ્ટમરને એવું જ કહી શકાય કે ભાઈ છૂટક મસાલા કરતાં હાઇજેનિક મસાલા જે હોય છે કે એવા કોસ્ટલી મોંઘા નથી હોતા, રિઝનેબલ રેટમાં જ હોય છે, તો પેકડો મસાલા જ કસ્ટમરે ખરીદવાથી એમની હેલ્થ માટે આરોગ્ય માટે સારું રહેશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના FGS દ્વારા ત્રીજા સેમેસ્ટરના પરિણામ જાહેર કરવાની માંગણી સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં SY BCOMના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાને 90 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. યુનિવર્સિટીના નિયમો પ્રમાણે 45 દિવસમાં પરિણામોની જાહેરાત કરવાની હોય છે, પરંતુ 90 દિવસના સમયગાળા બાદ પણ પરિણામો નહીં જાહેર થતાં ATKTની પરીક્ષાના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે કોમર્સ ફેકલ્ટીના FGS દ્વારા પરિણામો સત્વરે જાહેર કરવાની તેમજ ATKTની પરીક્ષાના ફોર્મ ભરવાની નવી તારીખ પણ જાહેર કરવાની માંગણી સાથે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટી મેં ફેકલ્ટી ઓફ કોમર્સ મેં 90 દિન હો ગયે તો ભી સેકન્ડ યર થર્ડ સેમ પર રિઝલ્ટ નહીં આયા હૈ ઓર ઇસી કે સાથ MKCL કે એસે બહોત સે મુદ્દે જિસે સ્ટુડન્ટ્સ કો બહોત પ્રોબ્લમ ફેસ કરની પડી હૈ 50 સે જ્યાદા વિદ્યાર્થી હૈ જો યહાં પર ડિસ્કશન મારું સર કી ઓફિસ મેં ખડે તો ભી ઉનકા સોલ્યુશન નહીં આ રહા હૈ તો ઇસ બાત કી રજૂઆત મેં યહાં પર કરને આયા હું કે થર્ડ જો થર્ડ સેમ પર રિઝલ્ટ હોગા કબ ડિક્લેર હોગા ઓર જો MKCL કી પ્રોબ્લમ જો સ્ટુડન્ટ્સ કો ઝેલની પડ રહી હૈ જિસકી વજહ સે ઉનકા ભવિષ્ય ખરાબ હો રહા હૈ એ કબ તક હોતા રહેગા ક્યા બતાયા મારું સરને એ બતાયા કે થર્ડ સેમમાં રિઝલ્ટ બુધવાર તક ડિક્લેર હો જાયગા ઓર અમારા એક ઓર મુદ્દા હતા ફોર્મ કા જો ફોર્મ કી ફીસ ફોર્મ જો સબમિટ નહીં લે રહે થે ઓર ફેકલ્ટી સે એસા બોલા જા રહા થા કે લેટ ફી લગેગી પર યહાં પે હમકો મારું સરને એસા બોલા કે 16 તક હમને યહાં પે ડિક્લેર કર દિયા 16 તક કોઈ ભી સ્ટુડન્ટ્સ કો લેટ ફી દેને કી જરૂરત નહીં હૈ. ડભોઈ નગરના વિવિધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરના ટીંબી ફાટક નજીક આવેલ રુદ્ર હનુમાન મંદિર, વેગાના હનુમાન મંદિર, લાલ બરાજારના હનુમાન મંદિર, સાઠોદ રોડના પંચમુખી હનુમાન મંદિર, હીરાભાગોડની બહાર નરસિંહજી હનુમાન મંદિર તેમજ અન્ય મંદિરોમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે પૂજા પાઠ, હોમ હવન અને ભજન કીર્તનથી જય જય હનુમાનના નાદથી વાતાવરણ ગજવી નાખ્યું હતું. ઠેર ઠેર મંદિરોમાં ભારે ભક્તિમય રીતે શ્રદ્ધાળુએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. અંદર આજે જેટલા પણ હનુમાનજીના મંદિર આવેલા છે, પટલવાકામાં બાલાવીર હનુમાન છે, નૃસિંહ હનુમાન છે, સરિતાનગર ફાટક પાસે હનુમાનજી છે, પંચમુખી હનુમાનજી છે, વેગા હનુમાનજી છે અને બીજા અનેક નાના હનુમાન મંદિરો છે, ત્યાં દરેક જગ્યાએ આજે ભાવિક ભક્તો પોતાની રીતે પોતાનું યજન કરી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે તમામ જગ્યાએ આયોજન ચાલી રહ્યું છે. આપણે ફરતી કોઈ પાસે આદ્ય હનુમાનજી છે, અત્યાર સુધી તમામ જગ્યાએ ઉત્તર દિશાના મુખારવિંદવાળા હનુમાનજી જોવામાં મળેલા છે, પરંતુ કૃષિ પ્રેમવર્ધન ફરતી કોઈ હાસાપુરા ને સીમમાં આદ્ય હનુમાન બિરાજમાન છે, દક્ષિણાભિમુખના છે અને એનું પણ ખૂબ સત છે અને આજે પણ ત્યાં પણ ભંડારો રાખવામાં આવેલો છે અને આ અહીંયા ભારત ટોકીઝના મુખ્ય હનુમાનજી જે છે નગરની વચ્ચોવચ રહી અને બધાનું રક્ષણ કરે છે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. તાવલી નગરમાં મળેલી વડોદરા જિલ્લા મહિલા મોરચાની બેઠકમાં માજી સાંસદ જયાબેન ઠક્કરની આગેવાનીમાં કોંગી ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પ્રદર્શન. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે રહેતી સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર. દંતેશ્વર તળાવ ખાતે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર, નિષ્ઠુર માતા પર ફિટકાર. ભગવાન શ્રીરામના પરમ ભક્ત મહાબલી હનુમાન દાદાની જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને રામધૂનની સુરાવલી વચ્ચે શહેરના હનુમાન મંદિરોમાં ભક્તોના ગોળાપૂર ઉમટ્યા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.